नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 के अंदर विज्ञान विषय के अंदर पाठ 15 प्रकाश विषय आपने चर्चा करता होता इन्हीं अंदर प्रकाश के शु प्रकाश का स्रोत के शु प्रकाश में परावर्तन को नहीं कह रहा है अरीसा के शु गोली अरीसा का प्रकार होने अंदर बे प्रकार का अरीसा अंतर्गोल विषय और बहिर्गोल विषय और आ अरीसा द्वारा रचाता प्रतिबिंबो विषय आपने अभ्यास कर चुके हैं। आपने आगे भण्या था कि भी अंतर्गुण अरीसा के सामने जो वस्तु अरीसा की नजीक हो से तो ये वस्तु का प्रतिबिंब आभासी चतु अने खूब नानो जोवा मळे छे। परंतु तमे जो अंतर्गुण अरीसा की जे प्रतिबिंब छे ये वधारे दूरथी मेळवानो प्रयत्न करशो એટલે કે અંતર્ગુણ અરીસા ને સાથે વસ્તુને દૂરથી જોવાનો પ્રયત્ન કરશો તો દરેક વખતે પ્રતિબિંબની અંદર ફેરફાર થતો જતો તમને જોવા મળે છે એટલે કે એ પ્રતિબિંબથી આભાસી હતો એની જગ્યાએ દૂરથી વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે જો અંતર્ગુણ અરીસાનો ઉપયોગ કરવામાં આવે તો એ પ્રતિબિંબ વાસ્તવિક પણ મેળવી શકાય છે, વાસ્તવિક મોટું અને વિવર્તિત। પરંતુ બહિર્ગોળ અરીસો છે એ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુ અરીસાથી ગમે એટલા દૂર હશે તો પણ હંમેશા આભાસી ચતુર અને વિવર્તિત એટલે કે મોટું મેળવી શકાય છે। એના વિશે આપણે અહીં પ્રતિબિંબો વિશે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ। તો હવે આગળ અંતર્ગુણ અરીસો અને બહિર્ગુણ અરીસાના ઉપયોગ વિશે જાણીશું કે આપણા જીવનની અંદર રોજિંદા કાર્યની અંદર ઘણી વખત આ અરીસાઓ આપણે ઉપયોગમાં લેતા હોય છે। તો પહેલું છે કે ભાઈ અંતર્ગુણ અરીસાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, આ ઘણી વખત પ્રશ્ન પણ પૂછાય છે। અંતર્ગુણ અરીસાનો ઉપયોગ જણાવો અથવા બહિર્ગુણ અરીસાનો ઉપયોગ જણાવો। તો મિત્રો, તમે અંતર્ગુણ અરીસાનો ઉપયોગ સ્કૂટર છે, મોટર કાર છે અને તેની હેડલાઇટના જે પરાવર્તકો છે, હેડલાઇટો જે છે, આગળની જે લાઇટો છે એની અંદર અંતર્ગુણ અરીસાનો ઉપયોગ થાય છે। દાંતના ટોક પર દાંત જ્યારે આપણને કોઈ દાંતની અંદર ખામી સર્જાય, દાંત દુખે કે દાંત દુખતી હોય તો એ સમયે એ ડોક્ટર દાંતની તપાસ કરવા માટે જે અરીસો વાપરે છે તે અંતર્ગુણ અરીસાનો ઉપયોગ થાય છે અને એની મદદથી તે વાસ્તવિક અને મૂળભૂત પ્રતિબિંબ મેળવી શકે છે। બીજું કેવું તો કે ભાઈ આંખ, કાન, નાક અને ગળાની વિસ્તૃત તપાસ કરતા જે ડોક્ટર છે એ ડોક્ટર પણ વિસ્તૃત તપાસ કરવા માટે, વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે, મોટું પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગુણ અરીસાનો ઉપયોગ કરે છે। સેવિંગ મિરરમાં અંતર્ગુણ અરીસાનો ઉપયોગ થાય છે। સેવિંગ મિરર એટલે કે જે નાઈ હોય છે તે દાઢી કરવા માટે કે વાળ કાપતી વખતે તેને જોવા માટેના સામેના જે અરીસા હોય છે તેની અંદર મોટા ભાગે અંતર્ગુણ અરીસાનો ઉપયોગ થાય છે। તો આપણા રોજિંદા જીવનની અંદર જે અંતર્ગુણ અરીસો છે ત્યાં મોટા ભાગે કેવું હોય તો કે ભાઈ રિસેપ્શન આગળ મોટા ભાગે
જે અરીસા છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે. દરેક વિદ્યાર્થી આંતરગોળ અને બહિર્ગોળ અરીસાના જે ઉપયોગો છે તે પોતાની નોટબુકની અંદર લખી દેવો. હવે મિત્રો આગળનો ટોપિક છે કે બે બહિર્ગોળ તો શીખ્યા પણ આપણે લેન્સ જે છે એની અંદર લેન્સના બે પ્રકાર પડે છે. એ પણ બહિર્ગોળ અને અંતરગોળની જેમ જ એક છે બહિર્ગોળ લેન્સ અને બીજો છે અંતરગોળ લેન્સ. બંનેની કાચમાંની એક ગોળાકાર તકતીમાંથી બનાવવામાં આવે છે. હવે બહિર્ગોળ લેન્સ કોને કહીશું તો કે જે લેન્સ વચ્ચેના ભાગમાં જાડો એટલે આકૃતિ દર્શાવી છે કે આ જે વચ્ચેનો ભાગ છે એ કેવો છે જાડો છે. તો વચ્ચેના ભાગની અંદર જાડો અને કિનારની તરફ જે પાતળો હોય એવા લેન્સને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની ઘણી વખત વ્યાખ્યા પૂછાતી હોય છે કે અંતરગોળ લેન્સ એટલે શું બહિર્ગોળ લેન્સ એટલે શું. તો જે લેન્સ વચ્ચેના ભાગમાં મિત્રો જાડો અને કિનારીની તરફ પાતળો હોય તો તેને બહિર્ગોળ લેન્સ કહે છે. અંતરગોળ લેન્સ એટલે જે લેન્સ કિનારીની તરફ જાડો અહીંયા જો જેમ જેમ કિનારી તરફ જઈએ છીએ તેમ તેમ એ જે લેન્સ છે એ કેવો થતો જાય છે મિત્રો જાડો અને વચ્ચેના ભાગમાં જો પાતળો હોય તો તેને આપણે અંતરગોળ લેન્સ કહીએ છીએ. તો જે લેન્સ કિનારી તરફ જાડો અને વચ્ચેના ભાગમાં પાતળો હોય તો તેને અંતરગોળ લેન્સ કહેવામાં આવે છે. મિત્રો લેન્સ એટલે શું એ તો ખબર પડે. તો હવે આપણે અહીંયા આગળ એક પ્રવૃત્તિ આપેલી છે કે બહિર્ગોળ લેન્સ અને અંતરગોળ લેન્સની મદદથી સૂર્યનું જે કિરણ છે એને પડદા ઉપર મેળવવું અથવા તો કે ભાઈ જે સૂર્યનું કિરણ છે એનું પ્રતિબિંબ મેળવવું. તો બહિર્ગોળ અને અંતરગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ મેળવવા માટે સારી સારી જરૂર પડશે. તો કે ભાઈ એક અંતરગોળ અને બહિર્ગોળ લેન્સની જરૂર પડશે અને એક કાગળનો ટુકડો જોઈશે. હવે અહીંયા વાત કરીએ તો કે ભાઈ મારી પાસે અહીંયા એક સૂર્ય છે. સૂર્યમાંથી આવતો જે પ્રકાશનો કિરણ છે એ કિરણની સામે એક બહિર્ગોળ લેન્સ પેલા રાખવાનો છે. ધારો કે હું અહીંયા એક બહિર્ગોળ લેન્સ રાખું છું. હવે સૂર્યમાંથી આવતો પ્રકાશનો જે કિરણ છે એ બહિર્ગોળ લેન્સની સપાટીમાંથી પસાર થઈ અને એ પ્રકાશનો કિરણ એ અહીંયા કાગળનો જે રાખેલો ટુકડો છે એની ઉપર આપાત કરવાનો છે. તો સૂર્યમાંથી આવતો પ્રકાશના કિરણો જે છે એ એક કરતા વધારે કિરણો જ્યારે બહિર્ગોળ અરીસામાંથી પસાર થાય છે ત્યારે પસાર થઈ અને બહિર્ગોળની અરીસાની સપાટીમાંથી બીજી તરફ બહાર નીકળશે એ સમયે કોઈ એક બિંદુએ ભેગા થતા તમને જોવા મળે છે. ભેગું થવું એટલે કે અભિસરણ થવું. ભેગું થવું એટલે શું કહેવાય અભિસરણ થવું. અને જે કાગળના ટુકડો મળેલો છે એ કાગળના ટુકડા ઉપર એક બિંદુએ કેન્દ્રિત થતા જોવા મળે છે. જો કેન્દ્રિત ન થાય તો બહિર્ગોળ લેન્સને થોડો આગો પાછો કરી અને સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એને કાગળના ટુકડા ઉપર કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો તો તમને ચોક્કસપણે તેના ઉપર કેન્દ્રિત થતા જોવા મળશે. આ જ સમયગાળા દરમિયાન એ જે કિરણો છે એને 5-10 મિનિટ માટે તમે કાગળના ટુકડા ઉપર કેન્દ્રિત થવા દેશો તો એ સૂર્યના કિરણો ભેગા થવાથી તેની જે તીવ્રતા છે એ જે ગરમીપણ છે એ વધશે અને એ ગરમીને કારણે કાગળનો ટુકડો થોડા સમય પછી તમને સળગતો જોવા મળશે. પરંતુ બીજી પ્રવૃત્તિની અંદર મિત્રો કહીએ તો કે ભાઈ બહિર્ગોળ લેન્સની જગ્યાએ જો હવે અહીંયા અંતરગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે એટલે કે બહિર્ગોળની લેન્સની જગ્યાએ જો અંતરગોળ લેન્સનો ઉપયોગ કરી અને આ જ પ્રવૃત્તિ કરશો તો એ અંતરગોળ અરીસોની છે. અંતરગોળ જે લેન્સ છે સોરી અરીસોની અંતરગોળ લેન્સ એને જો કાગળ ઉપર ટુકડો રાખેલો છે એની ઉપર તેના કિરણોને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરશો તો એ જે કિરણો છે એ કેન્દ્રિત થતા જોવા મળતા નથી. કારણ કે અંતરગોળ જે લેન્સ છે એ એક પ્રકાશના કિરણોનું અપસરણ કરે છે. અપસરણ કરવું એટલે કે ભેગા નથી થવા દેતો પરંતુ છૂટા પાડે છે દૂર જતા રહે છે. અને જ્યારે અંતરગોળ લેન્સમાંથી પ્રકાશના કિરણો એટલે કે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે તેમાંથી પસાર થઈ અને બીજી તરફ તમને દૂર દૂર ફેલાયેલા જોવા મળે છે જેથી કાગળ પર જેવા ટુકડા ઉપર તેમને કેન્દ્રિત કરી શકાતા નથી અને તેના કારણે તે કાગળ ઉપર કોઈ અસર થતી જોવા મળતી નથી. તો આપણે આના પરથી અવલોકન શું નક્કી કરી શકીએ કે ભાઈ જે બહિર્ગોળ લેન્સ છે
એના માટે સૂર્યનું કાગળ પર નાનું અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવી શકાય છે અને તેના કારણે વધુ સમય જો લેન્સને રાખવામાં આવે તો જે કાગળનો ટુકડો છે એ તમને સળગતો જોવા મળે છે પરંતુ અંતર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ કાગળ પર મેળવી શકાતું નથી કારણ કે અંતર્ગોળ લેન્સ જે છે એ પ્રકાશના કિરણો શું કરે છે મિત્રો અપસરણ કરે છે છૂટા પાડે છે જ્યારે બહિર્ગોળ લેન્સ છે તે પ્રકાશના કિરણો શું કરે છે અભિસરણ કરે છે એટલે કે જ્યારે બીજી તરફ બહાર નીકળે ત્યારે તેઓ એકબીજા સાથે જોડાય અને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતા જોવા મળે છે અને તેના પરથી આપણે અંતર્ગોળ અભિસરણ અપસારી સોરી અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ અને બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહીએ છીએ તો બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ અને અંતર્ગોળ લેન્સને અપસારી લેન્સ પણ કહીએ છે તો દરેક મિત્રોને આજે મેં ટોપિક ચલાવ્યો છે એ નોટ લખી અને તૈયાર કરી દેવું